नमस्कार, आप જોઈ રહ્યા છો સી 24 કલાક, આપની સાથે હું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત. વડોદરામાં કોરોનાના વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા. કોરોના દર્દીઓની સંખ્યા વધીને થઈ 421. માત્ર 6 દિવસમાં કોરોનાના 150 કેસ નવા નોંધાયા છે, જ્યાં કોરોનાથી આજે વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા છે. 38 વર્ષના યુવાન સહિત 3 પુરુષોના થયા મોત. અત્યાર સુધીમાં કોરોનાથી 28 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. रवि जोड़ाया छे. रवि, कोरोनाथी आज वधु 3 दर्दीना मृत्यु थया, 6 दिवसमां 150 केस वध्या, संक्रमितोनी संख्या वधवानुं शुं मुख्य कारण? बिल्कुल, ख्याति वात करवामां आवे तो वडोदरामां दिवसे ने दिवसे हवे कोरोनाना વાયરસના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને આજે વધુ 35 જે દર્દીઓ છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ દર્દીઓની સંખ્યા હવે 421 થઈ છે. મહત્વની વાત છે કે માત્ર 6 દિવસમાં વડોદરામાં કોરોનાના 150 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ખૂબ જ વધારે કહી શકાય. કોરોનાનું જે ડબલિંગ રેટ છે હવે વડોદરામાં, તે સતત હવે ઓછું થઈ રહ્યું છે. ઓછા દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે કોરોનાના કારણે આજે 3 દર્દીઓના મોત પણ નિપજ્યા છે, જેમાં 38 વર્ષના એક યુવાન સહિત 3 જેટલા પુરુષોના મોત નિપજ્યા છે, જેના કારણે અત્યાર સુધી કુલ મોતનો આંકડો પણ 28 સુધી પહોંચી ચૂક્યો છે. જે તમારો સવાલ હતો કે આ વધી રહેવાનું કારણ શું છે, સ્પષ્ટ જે રીતના લોકડાઉન સરકારે જાહેર કર્યું છે, પરંતુ વડોદરાના આ એવા વિસ્તારોમાં કેસ આવી રહ્યા છે જ્યાં લોકડાઉનનું લોકોએ પાલન કર્યું ન હતું અને જેના કારણે લોકો હવે સંક્રમિત થઈ રહ્યા છે અને ધીરે ધીરે લોકોમાં આ જે લક્ષણો છે કોરોનાના તે દેખવા મળી રહ્યા છે અને તેના કારણે આ કેસની સંખ્યા વધી રહી છે. હજુ પણ જો વાત કરીએ ખ્યાતિ, તો વડોદરામાં માત્ર આ 228 સેમ્પલ લેવાયા હતા અને તેમાંથી 35 પોઝિટિવ આવ્યા છે. એટલે આપ સમજી શકો છો કે જો સેમ્પલિંગની પ્રક્રિયા વધારવામાં આવે, સંખ્યા વધારવામાં આવે, તો વડોદરામાં કોરોના વાયરસના દર્દીઓની પોઝિટિવ સંખ્યામાં કેટલો વધારો થઈ શકે છે. ચોક્કસથી વડોદરા માટે અને આરોગ્ય વિભાગ માટે આ એક ચિંતાજનક સમાચાર છે. જી બિલકુલ, ચિંતાજનક સમાચાર છે. આભાર આપનો તમામ માહિતી બદલ. તો કારણ કે 6 દિવસની અંદર 150 કેસ નોંધાયા છે અને એવા વિસ્તારોની અંદરથી આ કેસ સામે આવી રહ્યા છે કે જે વિસ્તારોમાં લોકડાઉનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. લોકો ઘરની અંદર નહીં રહે તો સુરક્ષિત કઈ રીતે રહી શકશે, આ સૌથી મોટો સવાલ છે. એટલા જ માટે વારંવાર આપને અપીલ કરાય છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો, લોકડાઉનનું પાલન કરો, માસ્ક સિવાય ઘરની બહાર ન નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગ ચોક્કસથી જાળવો. સુરતના ઝારખંડના લોકોને વતન પરત મોકલાશે. વતન પરત મોકલવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. તમામ વ્યક્તિ પાસે 720 રૂપિયા લેવામાં આવ્યા છે. સાંજે 7 વાગે ટ્રેન રવાના કરવામાં આવશે. સમાચાર આવી રહ્યા છે સુરતથી વતન જવા ઈચ્છતા તમામ લોકો માટે રાહતના સમાચાર. ઝારખંડના લોકોને વતન પરત મોકલવામાં આવશે. હવે જે પરપ્રાંતિઓ છે, કયા રાજ્યમાંથી આવ્યા છે, પહેલા તો તેને લઈને રજીસ્ટ્રેશન કરાયા, તે તમામ માહિતી એકઠી કર્યા બાદ એક ટ્રેન રવાના કરવી કે પછી બસની અંદર તેમને સવાર કરી રવાના કરવા, તેની વ્યવસ્થા કરાય છે. ઝારખંડના જે લોકો છે તેમને આજે વતન પરત મોકલવામાં આવશે. લોકોની અંદર ખુશીનો માહોલ છે. આ તમામ વ્યક્તિ પાસેથી 720 રૂપિયા લેવામાં આવ્યા છે. જે ટ્રેનની અંદર સવાર થશે તે તમામ પાસેથી વ્યક્તિ દીઠ 720 રૂપિયા લઈ સાંજે 7 વાગે ટ્રેન રવાના કરાશે. સુરતમાં લોકડાઉનના કારણે 15 લાખથી વધુ જે શ્રમિકો છે, જે રોજગારી માટે સુરત આવ્યા હતા, તમામ લોકો ફસાઈ ગયા હતા. જો કે ત્યારબાદ જે રીતે સાંસદ અને રાજ્ય સરકાર દ્વારા જે રીતે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, શરૂઆતના સમયે જે ઓડિશાના જે લોકો છે તેમને પોતાના વતન મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ આ દ્રશ્યો જોઈ શકો છો. સુરત રેલવે સ્ટેશન ખાતેના આ દ્રશ્યો છે, જ્યાં ઝારખંડના જે વતનીઓ છે તે તમામ જે લોકો છે તે લોકોને હાલ સુરત રેલવે સ્ટેશનથી પોતાના વતન મોકલવામાં આવ્યા છે. આ તમામ પહેલા તો પાસ ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તમામને હાલ જે ટિકિટ છે રેલવેની, એ રેલવેની ટિકિટ આપવામાં આવી રહી છે અને બાદમાં આ તમામ લોકોને 1x1 અંદર જે સુરત રેલવે સ્ટેશન છે ત્યાં મોકલવામાં આવશે. હાલ તમામ જે લોકો છે તે લોકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી આ તમામ જે લોકો છે તે લોકો રાહ જોઈ રહ્યા હતા કે પોતાના વતન ક્યારે પહોંચે. જો કે આજે આ જે ઘડી છે તેનો અંત આવી ગયો છે અને આ તમામ જે લોકો છે ટૂંક જ સમયમાં આ તમામ લોકોને પોતાના માદરે વતન મોકલવામાં આવશે. હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ. જે બસ છે તે બસમાં 30થી વધુ જે લોકો છે તે લોકોને આજે 1x1 સુરત રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવશે. ત્યારબાદ આ તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ જે સુરતની જે ટ્રેન છે તે ટ્રેનમાં અંદર મોકલવામાં આવશે. જી, કેટલી ખુશી હે આજ અપને વતન જા રહ્યો? પૂરા ખુશી હૈ, મેં ઘર જા રહા હું. ખુશી હૈ, ગાંવ જા રહ્યો?
खुशी है सर, गांव जा रहा हूँ। इतना दिन से मतलब कुछ खाने पीने का दिक्कत हो रहा था, इसकी वजह से गांव जा रहा हूँ। अपना वतन जब मिल जाएगा तो अच्छा रहेगा सर। जी कितनी दिक्कतें पड़ी इतने दिनों में? खाने पीने का कुछ भी नहीं है, गांव जा रहा हूँ। आज जब गांव जा रहे हो कितनी खुशी है? कौन सी गांव जा रहे हो आप? अपने वतन झारखंड कितनी खुशी है? झारखंड जा रहा हूँ। कितनी खुशी है अपने वतन जा रहे हो? बहुत। જી આપે જે રીતે જોયું તે રીતે હાલ જે લોકો છે તે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ તમામ જે લોકો છે તે આજે પોતાના વતન તરફ પ્રયાણ કરશે। છેલ્લા દોઢ મહિનાથી આ શ્રમની રાહ જોઈ રહ્યા હતા। આખરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે મહેનત છે તે મહેનત રંગ લાવ્યું છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, વી ચોઈસ કલાક, સુરત। અને હવે જોઈએ ફટાફટ ખબરો। ગુજરાતમાં કોરોના વાયરસના 5,428થી વધુ કેસ, અમદાવાદમાં કોરોના વાયરસના 3,817થી વધુ કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાના કેસ 42,800 ને પાર, કોરોનાથી 1,300થી વધુ લોકોના મોત, મહારાષ્ટ્રમાં કોરોનાના 12,900થી વધુ કેસ। વિશ્વમાં કોરોનાના કેસ 35,85,000 ને પાર, કોરોનાને કારણે 2,48,000થી વધુ લોકોના થયા મૃત્યુ। અમેરિકામાં કોરોનાના કેસ 11,88,000 ને પાર, 68,000થી વધુ લોકોના થયા મૃત્યુ। સ્પેનમાં કોરોનાના કેસ 2,47,000 ને પાર, કોરોનાને કારણે 25,000થી વધુ લોકોના મૃત્યુ। ઇટાલીમાં કોરોનાના કેસ 2,10,000 ને પાર, 28,000થી વધુ લોકોના કોરોનાથી થયા મૃત્યુ। વડોદરાના નાગરિક શરદ પટેલનું અમેરિકામાં કોરોનાથી મૃત્યુ। અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા હતા 80 વર્ષીય શરદ પટેલ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા। ભાવનગરમાં વધુ 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા, અલગ અલગ વિસ્તારના નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝિટિવ, તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। શહેરના સાતલપુર, કાછિયાવાડ, ગોંદરા અને ધંધિયા પ્લોટ વિસ્તારમાંથી મળી આવ્યા કેસ। બનાસકાંઠાના ડીસામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, તમામને સારવાર માટે પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાયા। બોટાદના વોરાવાડમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 45, 55 અને 57 વર્ષીય પુરૂષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, 3 દર્દીઓ અગાઉ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા। દાહોદમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, મધ્યપ્રદેશના નીમચ ગામેથી દાહોદ આવેલ પરિવારના 5 લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, આ જ પરિવારના અન્ય 2 લોકોને પણ હતો કોરોના, એક જ પરિવારના 7 સભ્યો બન્યા કોરોનાગ્રસ્ત। સુરતના ઓલપાડમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી। ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ન કરાયું માસ ક્વોરન્ટાઇન। સુરતમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા, દર્દીના પરિવારજનોને કરાયા ક્વોરન્ટાઇન। અમદાવાદથી જામનગર આવેલ 8માંથી 3 લોકોની કોરોના પોઝિટિવ, જામનગરની સમરસ હોસ્ટેલમાં તમામને ક્વોરન્ટાઇન કરાયા। અમદાવાદ ગ્રામ્યમાં વધુ 8 કોરોનાના પોઝિટિવ કેસ, 24 કલાકમાં લેવાયા હતા 102 સેમ્પલ। ગાંધીનગરના કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં વધુ 1 પોલીસકર્મીને કોરોના, પોલીસકર્મી મૂળ દહેગામ તાલુકાના વતની અને ફરજ કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા। આણંદના ખંભાતમાં કોરોના પોઝિટિવનો વધુ 1 કેસ, ખંભાતના કડિયાપોલ વિસ્તારમાં 71 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સારવાર અર્થે શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ દાખલ કરાયા। કોરોના સામે ડબલ્યુએચઓ અને 100થી વધુ સહયોગી દેશોએ સોલિડરી ટ્રાયલ શરૂ કર્યું છે, ભારત પણ આ કામગીરીમાં જોડાશે, ગુજરાતે પણ આ પ્રયોગ હાથ ધરાશે, બીજી મેડિકલ કોલેજમાં કામગીરીની ભારત સરકારે સ્વીકૃતિ આપી। અમદાવાદમાં ફેરિયાઓને અપાયા સ્ક્રીનિંગ કાર્ડ, સ્ક્રીનિંગ કાર્ડમાં હેલ્થ ચેકઅપની તારીખનો ઉલ્લેખ, નાગરિકોને હેલ્થ કાર્ડ જોઈ ખરીદી કરવા અપીલ, 1 અઠવાડિયા સુધી હેલ્થ કાર્ડ રહેશે માન્ય, કોરોના સુપર સ્પ્રેડરને ઓળખવા માટેનો આ પ્રયાસ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ 20 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, દેશી દારૂ તલાવડીમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ, લોકડાઉનની અંદર દેશી દારૂ ધમધમી રહ્યો છે। કાલુપુર સોદાગરની પોળમાં પાન મસાલા અને તમાકુનું વેચાણ, સોદાગરની પોળનો વિડીયો વાયરલ, લોકડાઉનની અંદર ખુલ્લેઆમ તમાકુનું થઈ રહ્યું છે વેચાણ। સુરતમાં કોરોનાને હરાવી નર્સ ઘરે પરત ફર્યા, સોસાયટીના સભ્યો અને પરિવારના સભ્યોએ કર્યું સ્વાગત, કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ધરતી ઠુંબર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમરસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા। રાજ્યમાં શ્રમિકોના હોબાળા વચ્ચે સરકારે કુલ 18 ટ્રેન દોડાવ્યાનો દાવો કર્યો, આજ સાંજ સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા, નડિયાથી શ્રમિકોને પોતાના વતન પરત મોકલવામાં આવશે, કુલ 18 ટ્રેન મારફતે 18,000થી વધુ શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર રત્ન કલાકારોને પોતાના વતન સૌરાષ્ટ્ર પહોંચાડવા કરી રહી છે વિચારણા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રના રત્ન કલાકારોને સુરતથી પોતાના વતન મોકલવા માટે આયોજનબદ્ધ રીતે સરકાર વિચારણા કરી રહી છે।
આરાધના કલાકારોએ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. એપીએલ રાશન કાર્ડ ધારકોને 7 મે થી 12 મે સુધી મફત રાશનનું વિતરણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેક્ટર રમૈયા મોહનનું નિવેદન, 1200 શ્રમિકોને વતન જવા માટે કરવામાં આવશે વ્યવસ્થા. મંજૂરી મળ્યા બાદ રાજકોટથી ટ્રેનની વ્યવસ્થા કરાશે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર વિજય નહેરાનું નિવેદન, શહેરમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ ઘટીને 12 દિવસ થયો છે. અમદાવાદમાં સ્થિતિ નિયંત્રણમાં. મહાનગરપાલિકા કમિશનર વિજય નહેરાએ કહ્યું કે અમદાવાદના જમાલપુર વોર્ડમાં વધારાની 6 જગ્યા પર ક્લિનિક શરૂ, 12 ખાનગી ડોક્ટર્સ આપશે આરોગ્યલક્ષી સેવા. મહાનગરપાલિકા કમિશનર વિજય નહેરાએ કહ્યું છે કે અમદાવાદમાં સુપર સ્પ્રેડર સામે કામગીરી સફળ, ફેરિયાઓને માસ્ક અને સેનેટાઇઝર પહોંચાડાયા, અત્યાર સુધી 9 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો. સંક્રમણ વધે નહીં તે માટે ફેરિયાઓને સ્ક્રીનિંગ કરી એમસી સર્ટિફિકેટ અપાશે. 7 દિવસ સુધી સર્ટિફિકેટ અમલમાં રહેશે. સ્ક્રીનિંગ વગર ફેરિયાઓ વેપાર નહીં કરી શકે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં દુર્ગંધ અંગે એમસી વિજય નહેરાનું નિવેદન, ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કંપનીમાં આગ લાગવાથી આ દુર્ગંધ અમદાવાદ પહોંચી. અમદાવાદ કલેક્ટર કે નિરાલાનું નિવેદન, કહ્યું પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે વધુ 2 ટ્રેન બિહાર સુધી ચલાવાશે. યુપી સરકાર મંજૂરી આપશે તો બીજી 2 ટ્રેન ચલાવશે. અમરેલી જિલ્લામાં કલેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં યોજી અમરેલીનો ગ્રીન ઝોનમાં કરાયો છે સમાવેશ. અમરેલીનો 2 કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારો અને 5 નાની નગરપાલિકા જેમાં લાઠી ચલાલા, બગસરા, દામનગર અને જાફરાબાદમાં કોઈપણ પ્રકારનું બંધન રાખવામાં નથી આવ્યું. અમદાવાદની અંદર એસવીબીમાંથી 40થી વધુ દર્દી ડિસ્ચાર્જ કરાયા. કોરોનાને હરાવી 40થી વધુ દર્દી સાજા થયા. દર્દીઓને ડોક્ટરનો આભાર માન્યો. તાળીઓના ગડગડાટ વચ્ચે દર્દીઓ ડિસ્ચાર્જ. સુરતમાં પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય વતન જવાની માંગ સાથે પોલીસ સાથે બબાલ કરી પથ્થરમારો કર્યો. સ્થિતિ કાબૂમાં ન રહેતા પોલીસે છોડ્યા ટીયર ગેસ. પલસાણા, કડોદરા, બારડોલી અને પોલીસ પહોંચી છે ઘટનાસ્થળ પર. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારની અંદર શ્રમિકો ઉતર્યા રસ્તા પર. 500થી વધુ લોકોએ વતન જવાની માંગ સાથે કર્યો હતો હોબાળો. સુરતમાં લોકડાઉન હોવા છતાં સર્જાયો ટ્રાફિક જામ. મજૂરા ગેટ નજીક વાહનોની ભીડ. લોકોને નિયંત્રણ કરવામાં પોલીસ નિષ્ફળ. સુરતના અડાજણમાં લોકડાઉનના ઉડ્યા લીરે લીરા. હજારોની સંખ્યામાં વાહનો રસ્તા પર નીકળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમરેલીમાં ઘઉંની પરમિટ પર લોકોની હેરફેર, ઘઉં ઉતારવાની પરમિશનના પાસનો ગેરઉપયોગ કરતા શખ્સ ઝડપાયો. વાહન ચાલક આઈસરમાં લાવ્યો હતો. 8 પેસેન્જર, 8 પેસેન્જરો ડ્રાઈવર, ક્લીનર સહિતને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા. અમદાવાદના વડીનગરમાં લોકડાઉનનો સરેઆમ ભંગ. રેડ ઝોનમાં હોવા છતાં પણ જોવા મળી રહી છે વાહનની લાંબી કતાર. અમદાવાદના માધુપુરા માર્કેટમાં લોકોએ લોકડાઉનનો કર્યો ભંગ. માર્કેટમાં વસ્તુ લેવા બહાર આવતા લોકો નથી જાળવતા સોશિયલ ડિસ્ટન્સ. માર્કેટમાં સામાન્ય દિવસો જેવો માહોલ. અમદાવાદના બોપલમાં લોકડાઉનના છૂટછાટ નહીં, છતાં લોકો કરી રહ્યા છે લોકડાઉનનો ભંગ. કામવિના લોકો નીકળી રહ્યા છે ઘરની બહાર. ગાંધીનગર કલેક્ટર કચેરીની બહાર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ. વતનમાં જવા માટે શ્રમિકોની ભીડ. મહેસાણામાં લોકડાઉનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ. બજારોમાં સામાન્ય દિવસ જેવી ભીડ દેખાય. મહેસાણા ઓરેન્જ ઝોનના અંદર હોવાથી બજારોમાં ગાઈડલાઈન પ્રમાણે છૂટછાટ હોવા છતાં દુકાનો બંધ, છતાં લોકો નીકળી રહ્યા છે બહાર. વડોદરાના નર્મદા ભવન ખાતે સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા જાગરા. ટ્રેન મારફતે વતન જવા નોંધણી દરમિયાન લોકો ઉમટ્યા. મોટી સંખ્યામાં માસ્ક વગર ફરી રહ્યા છે લોકો. કોઈપણ અધિકાર નથી કરાવી રહ્યું સોશિયલ ડિસ્ટન્સનું પાલન. વડોદરામાં બેંકની બહાર નથી જળવાઈ રહ્યું સોશિયલ ડિસ્ટન્સ. ફતેગંજમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ. બેંકના દરવાજે પણ નથી રખાયું સેનેટાઇઝર અને ટેમ્પરેચર ગન. પાટણમાં સામાન્ય દિવસની જેમ બજારમાં જોવા મળી ભારે ભીડ. બેંકો આગળ લાગી લોકોની લાંબી કતાર. બેંક પાસે લાગેલી લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ. મોરબીના આરોગ્ય કેન્દ્રો પર મેડિકલ સર્ટી માટે મજૂરોની લાગી લાંબી કતાર. લાલપર, રંગપર સહિતના પીએસસી ખાતે મજૂરોએ લગાવી લાંબી કતાર. પોલીસની હાજરીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો જોવા મળ્યો અભાવ. ઓરેન્જ ઝોનમાં સમાવેશ. સાબરકાંઠા બજારો ખુલી ગયા, જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનો જોવા મળી રહ્યો છે અહીં અભાવ. પોલીસને કરવી પડી રહી છે કાર્યવાહી. નર્મદામાં પ્રતિબંધ છતાં વેચવામાં આવે છે ગુટકા. સરપંચ પાસેથી 14,000 નો ગુટકાનો જથ્થો ઝડપાયો. રાજકોટના જંકશન વિસ્તારમાં એસઓજીના પોલીસકર્મીએ દુકાન ખોલાવી પાન, માવા અને સિગરેટ લીધી હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ. સુરતના પાંડેસરામાં 50 લોકોએ કરાવ્યું મુંડન. યુપી અને ઝારખંડના લોકોની વતન પહોંચાડવાની માંગ. અન્યાય થતો હોવાનો આરોપ સાથે કરાવ્યું મુંડન. 1000 રૂપિયા લઈ બસમાં વતન જવાને બદલે સુરત પરત મોકલ્યા. સુરતમાં લબ્ધી પ્રિન્ટ્સ મિલ માલિકે પગાર ન આપતા શ્રમિકોનો અનોખો વિરોધ. કામદારોએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો. સુરતમાં પરપ્રાંતિઓની હાલત અત્યંત ખરાબ. વતન જવા પરપ્રાંતિય રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરીના ખાય છે ધક્કા.
वलसाड में खानगी कंपनी में काम करता परप्रांतीय कर्मचारी वतन जवानी मांग करी मोटी संख्या में कर्मचारी रस्ता पर उतरी देखावो कर्या कर्मचारी वतन जवा व्यवस्था करवानी मांग करी कर्मचारी ने एक महीना थी काम बंद थता रूपियानी तंगी। अमदावाद कलेक्टर ऑफिस की आसपास मोटी संख्या में पोताना वतन परत जवा मांगता लोगों की जामी भीड़ वतन जवा ऑनलाइन अरजी कर्या बाद अरजी रद्द थती होवानो केटलाक लोगों आक्षेप। अमदावादना थलतेज में सिंधु भवन में नर्मदा आवास में रहता परप्रांतियों की वतन जवानी मांग रजिस्ट्रेशन प्रक्रिया में कोई मदद न करतु होवानी कराई रजूआत 50 से वधु परप्रांतीय नागरिकों पास अन्न जत्थो पूर्ण थता थया हैरान। वलसाड में वतन जवा मांगता श्रमिकों की मुश्किली कलेक्टर कचेरी अधिकारी जवाब न आपता श्रमिकों मूंझवण में 2000 से वधु परप्रांतियों वतन जवा मांगे। राजकोट में गोंडल चौकड़ी नजीक परप्रांतीय मजूरो थया एकठा वतन जवानी व्यवस्था करी आपवानी मांग साथे मजूरो थया एकठा पुलिस नो काफलो घटनास्थल पर पहुंच्यो। आ साथे रोकाईए एक ब्रेक माटे। महाराष्ट्र गुजरात अने दिल्ली मा देशना 60% केस कोरोना वॉरियर्स नी साथे छे सेनानी त्रणे पांख इटली मा कोरोना ना कोहराम अंगे शू थयो खुलासो जी 24 कलाक पर जुओ एडिटर्स पॉइंट आज रात्रे 8:55 वेलकम बैक। राजकोट में परप्रांतीय मजूरों ने वतन मोकलवा माटे व्यवस्था करवामां आवी 13,000 श्रमिकों ने वतन मोकलवानी तैयारी कराशे। जिला पुलिस कमिश्नरे तैयारी पर आपतुं निवेदन सामाजिक संस्थाओं ने साथे राखी ने पुलिस श्रमिकों माटे करी रही छे भोजन की व्यवस्था। उनामा रहता ने दीवमां व्यवसाय करता वेपारियों ने चेकपोस्ट पर देखाव दीवमां एंट्री न मरता वेपारियों बारोश व्यवसाय धरावता वेपारियों ने अंदर जवानी मनाई फरमावामां आवता वेपारियों में कछवा। महेसाणा में कलेक्टर कचेरी की बहार पर प्रांतीय श्रमिकों होबाड़ो जिला कलेक्टर ऑफलाइन अरजी लेवानी शुरुआत करी। गुजरात में महेसाणा में 150 थी वधु लोग ओरिस्सा में फसाया मजूरों ने मुकवा गए बस ना ड्राइवर ने खुला मैदान की अंदर रखाया पानी और भोजन न अपाय। वडोदरा में यूपी श्रमिकों फसाया 30 श्रमिकों रेलवे स्टेशन की बहार ट्रेन की राह जोता जोवा मळ्या। वडोदरा में रहता उत्तर प्रदेश 1200 पर प्रांतियों ने वतन मोकलाया वडोदरा रेलवे स्टेशन की खास ट्रेन थी तेमने वतन मोकलवामां आव्या रेलवे स्टेशन लावता समय न जळवायु सोशल डिस्टन्स। भूज तालुका में आवेली एएमडब्ल्यू कंपनी 150 जेटला कर्मचारी हड़ताल पर मार्च एप्रिल नो पगार न मळता कर्मचारी हड़ताल पर उतर्या।
સુરતના ઝારખંડના લોકોને વતન પરત મોકલાશે. વતન પરત મોકલવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ. તમામ વ્યક્તિ પાસે 720 રૂપિયા લેવામાં આવ્યા. અંબાજીમાં ક્વોરન્ટાઇન કરાયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકોને વતન મોકલાયા. અંબાજીમાંથી 113 શ્રમિકોને વતન મોકલાયા. બનાસકાંઠાના રામપુરામાં 21 ખેત મજૂરો ફસાયા. મધ્યપ્રદેશથી 21 મજૂરો ખેતરોમાં દાડમનો પાક આપવા અને દાડમ મેળવવાની મજૂરીમાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરી શ્રમિકોએ વતન મોકલવાની કરી માંગ. લોકડાઉનમાં ગોંડલમાં ફસાયેલા મધ્યપ્રદેશના શ્રમિકોને વતન જવા કરાઈ વ્યવસ્થા. મેડિકલ ચેકઅપ કરાવી બસને કરાઈ રવાના. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડને ઓળખવા માટે વધુ અસરકારક આયોજન. શાકભાજી ફેરિયાઓને વધુ એગ્રેસિવ ટેસ્ટિંગનું આયોજન. દરેક વોર્ડમાં આયોજનબદ્ધ રીતે ટેસ્ટિંગ કરવામાં આવશે. અમદાવાદ રેડ ઝોનમાં હોવાથી લોકડાઉનનું કરાવાશે ચુસ્ત અમલ. તમામ લોકડાઉનને કોરોના સામે લડવા સહકાર આપવા તંત્રની અપીલ. અમદાવાદ પોલીસની કામગીરી બની સખત. લાલ દરવાજા વિસ્તારમાં પોલીસ રાહદારીઓને રોકી રહી છે. વાહન ચેક કરવા માટે તેમજ ઘરેથી બહાર ન નીકળવા સમજાવી રહી છે પોલીસ. અમદાવાદના સુભાષ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો. 5 બ્રિજ બંધ કરાતા ટ્રાફિક ડાયવર્ટ. તમામ પસાર થઈ રહેલા લોકોની કરાઈ થઈ છે પૂછપરછ. ગાંધીનગરના સૌથી વધુ ગીચ ગણાતા સેક્ટર 24માં કોરોના પોઝિટિવ. પોઝિટિવ દર્દીઓની આસપાસ 50 મીટરની ત્રિજ્યામાં તમામનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય. ગાંધીનગરમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ હોમ ડિલિવરી કરાઈ બંધ. ડિલિવરી બોય દ્વારા કોરોના સંક્રમિત થયાની ઘટના સામે આવતા જિલ્લા કલેક્ટરે આપ્યા આદેશ. અધિકારીઓને ફરજના જિલ્લામાં જ રહેવાની સુવિધા ઉભી કરવાનો પણ કરાયો નિર્ણય. વડોદરાના ડભોઈના બે વિસ્તાર બફર ઝોનમાંથી મુક્ત કરાયા. ડભોઈને ઓરેન્જ ઝોન જાહેર કરે તેવી લોકોની માંગ. મોરબી જિલ્લામાં 40 દિવસના લોકડાઉન બાદ દુકાનો ધમધમી. લોકોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવતા રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો. છોટાઉદેપુરના બોડેલીમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયેલ વિસ્તારો ખોલી દેવાયા. 28 દિવસ પૂર્ણ થતા ખુલ્લા કરાયા. જામનગરનું ગ્રીન ઝોનમાં સમાવેશ. મોટાભાગના ધંધા વ્યવસાય ધમધમતા થયા. ચાની કીટલીઓ અને પાનના ગલ્લા રહેશે બંધ. જામનગરમાં ગ્રીન ઝોનનો સમાવેશ થાય બાદ સામાન્ય જનજીવન ધીમે ધીમે શરૂ થયું. શહેરમાં હેર કટિંગ સલૂન ધમધમવા લાગ્યા. અનેક દિવસો બાદ ધંધા રોજગાર શરૂ થતા દુકાનદારો ખુશ થયા. સલૂનના માલિકો સરકારના નિયમોનું કરી રહ્યા છે પાલન. જામનગરનો ગ્રીન ઝોન સમાવેશ થયા બાદ એસટી સેવા કાર્યરત થઈ નથી. એસટી બસો શરૂ ન થવાને કારણે મુસાફરોને થવું પડી રહ્યું છે હેરાન. રાજ્ય સરકારની ચોક્કસ ગાઈડલાઈન ન હોવાને કારણે એસટી વિભાગ પણ અસમંજસમાં. ઓરેન્જ ઝોનમાં આવતા ખેડા જિલ્લામાં આંશિક છૂટછાટ સાથે વ્યવસાય શરૂ. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી છૂટ. જિલ્લામાં કલેક્ટરના આદેશથી ચાની દુકાન સલૂન બ્યુટી પાર્લરને મંજૂરી નહીં. અન્ય નાની દુકાનો થઈ શરૂ. ઓરેન્જ ઝોનમાં સમાવેશ. સાબરકાંઠા જિલ્લામાં સવારે 7 થી સાંજના 7 સુધી બજાર ખોલવાની છૂટ. પ્રાંતિજના માઢા, સાપડ, ઈડરનો, ઉમેદપુરા અને M3 કન્ટેનમેન્ટ ઝોનને નિયમો લાગુ પડશે નહીં. વેપારી ફેરિયા માટે માસ્ક, ગ્લોવ્સ, સેનેટાઇઝર સાથે સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ. વડોદરામાં કનુભાઈ સોની નામના સોની વેપારીએ શાકભાજી વેચવાનું કર્યું શરૂ. પડતર કિંમતે વેચી રહ્યા છે શાકભાજી. ગ્રાહકો માસ્ક સાથે ડોલમાં શાકભાજી લે તેવો આગ્રહ. ગ્રીન ઝોન અમરેલીમાં એસટી બસ શરૂ કરવાની છૂટ. એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ સ્ટેશનમાં ફરજ પર હાજર. તંત્રના નિર્ણય બાદ એસટી બસ જિલ્લામાં શરૂ થશે. અરવલ્લીમાંથી 635 શ્રમિકોને વતન 22 પરત મોકલવામાં આવ્યા છે. જ્યાં ફૂડ પેકેટ અને હેલ્થ રિપોર્ટ સાથે બસોમાં બેસીને રવાના કરાયા. અંબાજી મંદિર છેલ્લા 45 દિવસથી સદંતર બંધ. લોકડાઉનને કારણે અંબાજી મંદિર હજુ 17 મે સુધી બંધ. જો કોરોનાના કેસ વધશે તો અંબાજીમાં ભાદરવ પૂનમનો મેળો ભરાશે કે નહીં તેની સામે પ્રશ્ન. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડિયાની મુલાકાતે અધિકારીઓ સાથે કરી વિસ્તારની કામગીરી નિરીક્ષણ. રાજકોટ ગ્રામ્ય પોલીસ પર હુમલો કરનાર શખ્સ સામે કાર્યવાહી. પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટમાં મંજૂરી વિના પરપ્રાંતીય લોકોની હેરફેર કરનારા શખ્સની ધરપકડ. 7 લોકોને લઈને જઈ રહ્યો હતો ચાલક. વડોદરામાં અકસ્માત બાદ પણ એએસઆઈ બજાવી રહ્યા છે ફરજ. ફરજ બજાવતા સમય થયો હતો અકસ્માત. દાંડિયા બજાર 4 રસ્તા પર પગે પાટો બાંધેલી હાલતમાં બજાવી રહ્યા છે ફરજ. કચ્છ જિલ્લામાં મુખ્યમથક ભુજમાં ડાયાલિસિસની સારવાર માટે ખાસ હોસ્પિટલ બનાવાઈ. આ હોસ્પિટલમાં સેવા આપવા રાજસ્થાની યુવક 900 કિલોમીટરનું અંતર કાપી ભુજ આવી પહોંચતા તેમનું સન્માન કરવામાં આવ્યું. જૂનાગઢમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુ પ્રતિબંધ વચ્ચે હર્બલ માવાનું ચલણ વધ્યું. લોકો તમાકુવાળા માવા છોડીને ઔષધિયુક્ત માવા તરફ વળ્યા.
साबरमती सेंट्रल जेल कैदीओ बनावी पीपीई किट आ किट जेल होस्पिटल स्टाफ मे वपराश में लेवाशे। राज्य की 28 जेलों में पीपीई किट मोकलाशे। एएमसी कमिश्नरे जेल विभाग ने 50,000 मास्क ऑर्डर। प्रातिदना मोयद में श्री स्वामीनारायण मंदिर में महंते 50 पुलिसकर्मी करू सन्म्न। पुलिसकर्मी ने आशीर्वाद साथ भगवान फोटो और पुस्तिका आप कर सन्म्न। मोड़सा में कोरोना अंगे जनजागृति लावा तंत्र प्रयास। मोड़सा मार्गो पर घरे रहो सुरक्षित रहो लखायु लखाण। भावनगर में कोरोना मुक्त थनारे कर प्लाज्मा डोनेट। कोरोना पॉजिटिव दर्द की सारे प्लाज्मा उपयोग कर। लॉकडाउन दरमियान गुजरात यूनिवर्सिटी ऑनलाइन लाइब्रेरी सर्च में थयो वधारो। ग्रंथालय की वेबसाइट 51,000 लोगों कर्यो उपयोग। छेल्ला 5 वर्षना तमाम विषय परीक्षा पेपर ऑनलाइन होवाथी वध्यो उपयोग। संशोधनक कर्ताओं माटे यूनिवर्सिटी की लाइब्रेरी लॉकडाउन में बनी उपयोगी। समाचारों में अत्यारे बस आटलू ज। आपने अपील छे आप घर में रहो सुरक्षित रहो।